पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनामिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। हरे कृष्ण हरे माता जी, हरे कृष्ण सर्वे भक्तों ने, कृष्ण। तो चलो आज आप शुरू करिए श्रीमद भगवद गीता नो अध्याय नंबर 14 जेनु नाम छे गुणत्रय विभाग्यो, એટલે કે પ્રકૃતિના ત્રણ ગુણો છે। આમાં આપણે પ્રકૃતિ વિશે સરસ રીતે જાણશું। આ અધ્યાય કહીએ ને તો બહુ સહેલો અધ્યાય છે, એટલો સહેલો અધ્યાય છે કે વાત ન પૂછો, અને એટલી જ છે ને અઘરો બી છે પ્રેક્ટિકલી, કારણ કે આમાંથી બહાર નીકળવું છે ને બહુ જ અઘરું છે। આ ત્રણ એટલું આપણને પકડાયને ફસમાં દોરડા બધા બંધાયેલા એવા છે આપણા પાસે કે એમાંથી બહાર નીકળવું બહુ જ આપણે અઘરું થઈ ગયું છે। અને આમ જોવા જાવ તો અધ્યાય તો બહુ જ સહેલો છે આપણે, અને ભગવાન શ્રી કૃષ્ણનું સોલ્યુશન બી બહુ સહેલું બતાવે છે, પણ એટલું ઇઝીલી આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા। તો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા શ્લોકમાં શું કહે છે। આમાં કોઈ અર્જુનના પ્રશ્ન દ્વારા આપણે અધ્યાય શરૂ નથી થતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સામેથી કહે છે, હવે હું તમને સમસ્ત જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ એવા પરમ જ્ઞાનને પુનઃ કહીશ। પુનઃ કહીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કામ એમ કહે છે કે પુનઃ કહીશ, એટલે કે આ ત્રિગુણી પ્રકૃતિ વિશે છે ને ભગવાન શ્રી કૃષ્ણ આની પહેલા 2 થી 3 અધ્યાયમાં ખાલી ટચ એન્ડ ગો કરીને શ્લોકને આપણે કહી દીધેલો છે, આખું ડિટેલમાં છે ને એ રીતે નથી વર્ણવેલો। એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે હું પુનઃ કહીશ, જેમ કે 3જા અધ્યાયમાં આપણે કર્મયોગમાં એકવાર આપણે ત્રિગુણી માયાનું આપણે વર્ણન આવે છે એક શ્લોકમાં, પછી 7મા અધ્યાયમાં આવે છે, એવી રીતે 8મા અધ્યાયમાં બી આવે છે। આ બધા અધ્યાયમાં ખાલી ભગવાને ખાલી ટચ એન્ડ ગો કરીને છોડી દીધું છે આપણે, અને આ અધ્યાયમાં છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હવે હું તને પુનઃ કહીશ કે જેને જાણ્યા પછી સમસ્ત મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। એટલે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રિગુણી માયા એટલે ત્રિગુણી પ્રકૃતિ વિશે બહુ સરસ રીતે જે ઓલરેડી પ્રકૃતિમાં છે નેચર અથવા એન્વાયરમેન્ટમાં ઓલરેડી છે આપણને અવ્યક્ત રૂપમાં છે જે આપણને દેખાતી નથી, અને એ છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને બહુ સરસ રીતે આ અધ્યાયમાં વર્ણવે છે। એના ખાસિયતો વર્ણવે છે, એના માણસમાં જીવતો હોય તો એના ગુણ કેવા હોય છે અથવા કેવી રીતે વર્તે છે, પછી એના લક્ષણો કેવા હોય છે, સાથે સાથે એની ગતિ કેવી થાય છે, આવતો જન્મ એનો કેવો થાય છે, બધી ચીજ ભગવાન શ્રી કૃષ્ણે એક એક પર્ટિક્યુલર કરીને બધી વર્ણવેલી છે। અને સાથે સાથે જેમ એની આગવી શૈલી પ્રમાણે છે કે ભાઈ સૌથી મોટો જે બેનિફિટ છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા કહે છે, અહીંયા કહે છે કે જેને જાણ્યા પછી સમસ્ત મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। અહીંયા આપ જોશો કે આપણે 9 મુનિ છે, અને 9 યોગેન્દ્ર મુનિ કહેવાય છે 9 જણને, એ લોકો હંમેશા સાથે જ રહેતા, તો આ રીતે આપણે દ્રષ્ટાંત રૂપે છે કે એ લોકોએ પણ બહુ સરસ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે। તો હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ઓર સરસ રીતે કેવી રીતે સમજાવે છે। બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ સ્વભાવને પ્રાપ્ત કરી શકે છે। આ પ્રમાણે સ્થિર થવાથી તે ન તો સૃષ્ટિના સમયે ઉત્પન્ન થાય છે, અને ન તો પ્રલયના સમયે વિચલિત થાય છે। આપણે ઓલરેડી જોઈ ગયા છે કે 4થા અધ્યાયમાં જયારે આપણે કાળ વિશે જ્ઞાન મેળવીએ છીએ ત્યારે કે બ્રહ્માજીનું પણ આયુષ્ય લિમિટેડ છે, ભલે નો ડાઉટ બહુ લાંબુ આયુષ્ય છે, અરબો ખરબો વર્ષમાં જાય છે, પણ ડેફિનેટલી છે તો લિમિટેડ, પાછું નાશ તો થવાનું જ છે એનું, અને ફરીથી પાછું પુનર્જન્મ બી થવાનું છે। એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 8મા અધ્યાયમાં બી અક્ષર બ્રહ્મ યુગમાં બી આ ચીજ આપણને એકવાર કહે છે કે એક મારું સનાતન ધામ છે જે કદી નાશ પામતું નથી, અને જે લોકો ત્યાં પહોંચી જાય છે ત્યાં ફરીથી પાછા કદી આવતા નથી। તો આ રીતે જો આપણે બધા શ્લોકોને કનેક્ટ કરીને જોઈએ તો આમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આ લોકો આ પ્રમાણે સ્થિતિ પ્રાપ્ત કરે છે, એટલે કઈ સ્થિતિ પ્રાપ્ત કરે છે કે આ જ્ઞાનને સરસ રીતે સમજી લે છે, એમાં સ્થિર થઈ જાય છે, એને ત્રિગુણી માયાને ઓળંગી જાય છે અથવા તો ગુણાતીત થઈ જાય છે, અને એ રીતે જો એ પોતાની લાઈફસ્ટાઈલ જીવતો હોય તો ડેફિનેટલી આ એવા સ્થાનમાં પહોંચી જાય છે કે જ્યાંથી ફરીથી આવતો નથી, અને આ સૃષ્ટિના સમયે ઉત્પન્ન થાય છે, અને ન તો પ્રલયને થાય છે વિચલિત થાય છે, એટલે કે એ જે ભગવાનનું ધામ છે સનાતન ધામ છે જેને આપણે આ કાળ કોઈ એને ટચ કરી શકતું નથી આપણે, એટલે કે સમયના નિરંતર સમયના કાળે પણ એ કોઈ દી નાશ પામતું નથી। આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકમાં એક એડિશનલ બેનિફિટ આપણને સમજાવે છે। તો ડેફિનેટલી હવે આપણને પણ ક્યુરિયોસિટી થાય, આપણને અલ્ટિમેટલી આપણા લાઈફનો ગોલ શું છે,
કે ભાઈ આ મૃત્યુ લોકમાંથી આપણે છૂટવું, એક ટાઈપનું આપણે કહીએ ને કારાગૃહમાં આવેલા છીએ, હવે આમાંથી છૂટવું કેવી રીતે? અને જો પણ પાછું આપણને કોઈ કે ફરીથી તમારે આવવું પડશે તો પછી કેવું લાગે? ફરીથી આખું જન્મ મૃત્યુ જરા વ્યાધિનું ચક્કર જો ભોગવવું પડે આપણે તો કેટલું? આજે એક વિદ્યાર્થીને આપણે ફરીથી એક ક્લાસમાં બી બીજી વાર બેસાડીએ છીએ, નાપાસ થયો હોય તો એને કેવું લાગે છે? અને એવી જ રીતે જો આપણે જન્મો જન્માંતર આમાં કાઢવા પડે એવું આપણને લાગે તો ડેફિનેટલી આપણે બધા આપણા જીવનનું લક્ષ્ય છે કે સનાતન ધામને આપણે પ્રાપ્ત કરવાનું. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ ચોથા શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા સંભવ બનાવાય છે અને હું જ તેમનો બીજ પ્રદાતા પિતા છું. આ ચીજ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સાતમા અધ્યાયમાં એકવાર સરસ રીતે કહી દેલી છે કે જેટલી પણ સ્થાવર જંગમ અથવા ચલ અચલ વસ્તુઓ છે બધી મારા થકી જન્મેલી છે, બધાનો ઉદગમ સ્થાન અથવા ઉદ્ભવ સ્થાન હું પોતે જ છું. અને એ જ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ઓર સરસ રીતે ક્લિયર કરે છે, અને હું જ તેમનો બીજ પ્રદાતા પિતા છું. એટલે જે આપણે બીજ છે ને આપણા બધામાં, એ આપણા પિતાના પિતાના પિતા જે છે પરમ પિતા, એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ શરૂઆત કરે છે આ અધ્યાયને. આપણે આવી રીતે પેલા સરસ રીતે બેનિફિટ વર્ણવ્યા, હવે સમજાવવા માટે કે ભાઈ ઓરિજિન થી આપણે કોઈ ચીજને આપણે જયારે સમજાવતા હોઈએ ત્યારે એના બેકગ્રાઉન્ડ પછી ઓરિજિન બધી ચીજ આપણે સમજાવવી પડે, એવી જ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ બધી ચીજો આપણને ક્લિયર કરશે કે ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોથી યુક્ત છે. હવે આ ચીજ આપણે જરાક સમજી લઈએ કે ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોથી યુક્ત છે, આનો મતલબ શું? એટલે કે આજે આપણને બહારમાં નેચર, એન્વાયરમેન્ટ અથવા કુદરત આપણે જેને કહીએ છીએ, પ્રકૃતિ કહીએ છીએ, એમાં શું છે? ઓલરેડી ત્રણ ગુણોથી યુક્ત છે. એટલે કે એ ત્રણ ગુણ છે એમાં યુક્ત મીન્સ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે. આપણે જેમ કે માની લો, આપણે બે દાખલા લઈએ આમાં સંદર્ભમાં. એક માની લો આજે લેપટોપ, અથવા આપણે બધા જેમ અત્યારે ક્લાસની અટેન્ડ કરીએ છીએ, કોઈ લેપટોપ થી કરતું હશે અથવા તો કોઈક મોબાઈલ થી કરતું હશે, તો બંનેના દાખલા આપણે લઈ લઈએ. બંનેમાં મોસ્ટલી કોમન ચીજ જ એપ્લાય થશે. હવે માર્કેટમાંથી આપણે લેપટોપ લઈ આવ્યા, માની લો આપણે આ ક્લાસ અટેન્ડ કરવાને બધું જે છે. હવે એ લેપટોપ તો લઈ આવ્યા, લેપટોપને ચાર્જ બી કરી લીધું, બધું કરી લીધું. હવે જયારે ખોલીએ અને એમાં જો કોઈ જાતનો કોઈ પ્રોગ્રામ કે સોફ્ટવેર કે કાંઈ ઇન્સ્ટોલ ન થયેલો હોય, કોઈ એપ બી એમાં ઇન્સ્ટોલ ન થયેલી હોય, તો આપણને શું કામમાં આવે? કોઈ આપણા માટે તો ડબલું જ છે ને. આપણે શું કહીએ, શું રા લેપટોપમાં હું શું કરું, એમાં તો કાંઈ નથી, હવે નથી કોઈ પ્રોગ્રામ કે નથી કોઈ સોફ્ટવેર કે નથી કોઈ એમાં એપ કે કાંઈ તો નથી નાખેલું. જેને જેની કંપનીનું લેપટોપ હોય એનો ખાલી લોગો આપણે ઓન કરીએ એટલે આવે, બીજું કાંઈ આપણને દેખાય નહીં એમાં. એવી જ રીતે મોબાઈલ બી છે, મોબાઈલમાં બી આપણે જયારે ખરીદીએ ત્યારે એમાં પછી બધા સોફ્ટવેર ને બધા એમાં ડાઉનલોડ કરવા પડે છે અને ઇન્સ્ટોલ કરવા પડે છે, અને ત્યાર પછી આપણો મોબાઈલ બી ફંક્શન કરે છે. નહીં તો મોબાઈલ બી એક જાતનું પેપર વેટ જેવું જ છે આપણે. અને જેમ લેપટોપ બી આપણે કહી શકીએ કે ભાઈ ખાલી ટેબલ ઉપર શણગારવા માટેનું એક મોટું ડબલું થઈ ગયું. તો જ્યાં સુધી એમાં સોફ્ટવેર ને બધું ન નાખેલું હોય, એપ ને બધી ન નાખેલી હોય, ડાઉનલોડ ન કરેલા હોય બધા પ્રોગ્રામ નહીં, ત્યાં સુધી આપણા માટે કોઈ ચીજ કામની નથી. એવી જ રીતે આ પ્રકૃતિ છે. હવે પ્રકૃતિમાં જે છે ને આ ત્રણ ગુણો એટલે કે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલા છે. હવે આ ત્રણ ગુણોને આપણે એક એક્ઝામ્પલ લઈએ સરસ રીતે સોફ્ટવેર તરીકે. માની લો કે આપણે વિન્ડોઝ સોફ્ટવેર માં નાખી દીધું. હવે વિન્ડોઝમાં શું હોય? વર્ડ હોય, એક્સેલ હોય, પાવર પોઈન્ટ હોય, એમ બધું અલગ અલગ હોય. તો એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એક સોફ્ટવેર ઓલરેડી નાખેલું છે, એની અંદર ત્રણ અલગ અલગ ચીજો છે. ત્રણ ચીજો પણ શું છે આપણે જોશું સરસ રીતે. હવે કોઈને એક પ્રશ્ન ઉભો થાય કે આ ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિ શું કામ બનાવ્યું? કારણ કે આ અધ્યાયમાં જે પ્રમાણે આપણે વર્ણવશું બધું જાણશું અને જે પ્રમાણે આપણે અનુભવીએ છીએ, આપણે તો ત્રિકોણી માયાના હેઠળ જ છીએ, એનાથી આપણે બંધાઈ ગયા છીએ અને બધા દોરડા આપણને એકબીજા તરફ ખેંચી રાખે છે, આમ કરો એમ કરો તેમ કરો, આમાંથી આપણે ઉપર જ તો નથી આવતા અને પાર જ તો નથી કરી શકતા, આખી લાઈફ આપણી એમાં ને એમાં જ વહી જાય છે. તો કોઈ એમ પૂછે મને કે ભાઈ આ ત્રિકોણી માયા ભગવાને પ્રકૃતિ નાખી શું કામ એમાં પ્રકૃતિમાં? કારણ કે આ એક સવાલ છે ને, મને હું એકવાર ક્લાસ લેતો હતો ત્યારે મને પૂછ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિમાં ત્રિગુણ નાખ્યું શું કામ? હવે વાત તો બરાબર છે કે ઓકે, ભગવાન શ્રી કૃષ્ણ પોતે કે છે ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોથી યુક્ત છે, એટલે કે ઓલરેડી એમાં ઇન્સ્ટોલ્ડ છે, શું કામ છે ઇન્સ્ટોલ્ડ? હવે આના સંદર્ભમાં બી આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો એક બાળક આવ્યું હોય હોસ્પિટલ, આ બાળકને આ એક્ઝામ્પલને આપણે આખા અધ્યાયમાં ચલાવશું. હવે એ બાળક માની લો હોસ્ટેલ હોસ્પિટલમાંથી ઘરે આવ્યું. હવે ઘરે જયારે બાળક આવે ત્યારે આપણે શું પેલા એના માટે ઘોડીઓ ને બધું રેડી કરેલું હોય, અને ઘોડિયા ઉપર સરસ મજાનું કોઈક રમકડું કે એવું જન 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 અવાજ કરવા વાળું ને બધું આપણે લટકાવેલું હોય, એનું બાકી બધું બી આપણે રેડી કરેલું હોય, બિછાનો આ છે તે છે, એવી રીતે આજકાલ તો ઘણા સરસ સરસ મજાના ઘોડિયા ને બધું આવે છે. તો એવી જ રીતે છે ને આપણે એ ભૌતિક પ્રકૃતિમાં આવી ગયા છે, તો ભગવાને આપણા માટે છે ને ઘોડીઓ રેડી કરેલી છે, અને આપણને રમવા માટે છે ને આપણને ત્રણ ટાઈપના રમકડા આપેલા છે. લે બેટા રમ રમકડાથી,
કાઢ તારું જીવન આખું આમાંથી. તો આ રીતે માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિમાં ત્રણ ગુણો ઓલરેડી યુક્ત કરેલા છે. જો આ યુક્ત ન હોય તો પછી આપણે અહીંયા આવીને કરીએ શું? આપણે તો કરવા જેવું જ દોરીએ. ઓલો બિચારો બાળક ઘરે આવે અને રોતું કરતું હોય તો બચ્ચા આપણે એને રમકડું આપી દઈએ, રમવા કરવા ટાઈમ પાસ કરવો હોય તો આપણે એને રમકડું આપી દઈએ, અથવા ઉપર ઘોડિયામાં સૂતું હોય રોવા માંડે જરા કોઈ ઘોડીઓ હલાવે અને ઓલો ગંગ ગંગ કરે એટલે પાછું બાળક સુઈ જાય. એવી જ રીતે આપણે જે ત્રણ ગુણોમાં જ કન્ટિન્યુઅસ આપણી લાઈફ આપણે કાઢતા રહીએ છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણ આપણા માટે આ ઘોડિયા રૂપી અથવા રમકડા રૂપી આ પ્રકૃતિમાં આ ત્રણ ગુણોને યુક્ત કરેલા છે, એ રીતે આપણે લઈ શકીએ ને, એના વગર આપણને બી ન ગમત. હવે છે કે ત્રણ ગુણો છે ક્યાં, તો એ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. તે છે સત્વ, રજો અને તમોગુણ. હે મહાભાવ અર્જુન, જયારે શાશ્વત જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે આ ગુણોથી બંધાઈ જાય છે. હવે એ જ એક્ઝામ્પલને આપણે કન્ટિન્યુ કરીએ. બાળક ઘરમાં તો આવી ગયું, હવે જેવું ઘરમાં આવે એટલે માની લો કોઈ એનું નામકરણ વિધિ હોય કે કંઈક છઠ્ઠીના લેખ લખવાને બધી આપણામાં વિધિ ને બધું થાય છે. એ પ્રમાણે આપણે બધા લોકોને બોલાવીએ કરીએ, અથવા બધા એનું મોઢું જોવા આવે કે બધા સાથે બધા કવર બી આપે આ આપે. હવે જેવા એ બધા આવ્યા એટલે બધાની કંઈક ને કંઈક ટિપ્પણી ને શરૂ થઈ જાય. નાક આના જેવું જ, મોઢું આના જેવું જ લાગે છે, આના જેવો થશે, ઓલા જેવો થશે, જોતું એની આંખોની એક્શન તો એકદમ આના જેવી જ છે, આના જેવી જ છે. એટલે આ રીતે પ્લસ પછી બધા કે હું તારો ચાચો, હું તારો મામો, હું તારો કાકો, હું તારો આ આવી તેમ કરીને બધા. એટલે કે આ રીતે જેવા આપણે અહીંયા પ્રકૃતિમાં આવ્યા, જયારે શાશ્વત જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે આ ગુણોથી બંધાઈ જાય છે. એટલે ગુણોથી બી બંધાઈ ગયો, જેમાં બિચારું બાળક આવ્યું છે, માન ના માન, મેં તેરે મહેમાન, બધે આવીને એના ઉપર બધા રિલેશન ઇમ્પોઝ કરી દીધા કે હું તારો વા, હું તારા વા. અરે ભાઈ, બિચારા બાળક તો કઈ બોલતો જ નથી, તેમ છતાં તમે એના ઉપર બધા રિલેશન ઇમ્પોઝ કરી દીધા અને એ પ્રમાણે ચાલવા બી માંડ્યા અને એના ગુણો અને કેરેક્ટરિસ્ટિક્સ ને દેખાવ ને એના ઉપર ક્યાંનું ક્યાં આપણે પહોંચી ગયા. તો આ રીતે કે જેવા આપણે આવીએ છીએ આપણે ઓટોમેટિકલી એ પ્રોગ્રામ અથવા સોફ્ટવેર જે છે એનાથી આપણે બંધાઈ જઈએ છીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. પછી છઠ્ઠા શ્લોકમાં કહે છે, એ નિષ્પાપ સત્વગુણ અન્ય. હવે ભગવાન શ્રી કૃષ્ણ એક એક ગુણના કેરેક્ટરિસ્ટિક્સ અથવા એની ખાસિયત શું છે એ બધું સરસ રીતે વર્ણવશે. એ નિષ્પાપ સત્વગુણ અન્ય ગુણો કરતા, એટલે કે બાકીના રજોગુણ અને તમોગુણ છે એના કરતા વધારે, એટલે કે કમ્પેરિઝન બંધાવે છે. અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપથી મુક્ત કરનારો છે. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. હવે ડેફિનેટલી જે માણસ સાત્વિક જીવન જીવતો હોય, સાત્વિક અન્ન ખાતો હોય, સાત્વિક વિચારો હોય, સાત્વિક આચરણ હોય, સાત્વિક બોલવાનું હોય, સાત્વિક કરવાનું હોય, બધું હોય તો ડેફિનેટલી એને ઘણી સુખ શાંતિ અને બધું મળે છે અને આ રીતે એ ભાવથી એમાં બદ્ધ થઈ જાય છે. આમાં બધામાં ભગવાન શ્રી કૃષ્ણ જોજો કહેશો કે બદ્ધ થઈ જાય છે, કારણ કે એનાથી છૂટવું હોય તો એને ગુણાતીત થવું પડે, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે. એટલે કે સાત્વિક ગુણોમાં પણ એ બંધાઈ જાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે. હવે સાત્વિક ગુણો કામ કેવી રીતે કરે છે એ જોઈએ. આપણે આ સ્લાઇડ જે છે આપણને દરેક દરેકના ગુણ પછી આવશે, એટલે કે સત્વગુણ પછી આવી, પછી રજોગુણ પછી આ સ્લાઇડ આવશે, પછી તમોગુણ પછી બી આ સ્લાઇડ આવશે. આમાં ખાલી જે વિચારોની જે પ્રક્રિયા છે એ થોડી ઘણી ચેન્જ થતી રહેશે. હવે જેમ કે આપણે માની લો જે માણસ સાત્વિક ગુણમાં જીવતો હોય એના મનમાં ખરાબ વિચારો બી આવે, સારા વિચારો બી આવે, કારણ કે વિચારો તો સાગરના મોજા જેવા છે, મન આપણે એને રોકી શકવાનું નથી, કન્ટિન્યુઅસ આવ્યા જ કરવાના છે, આવ્યા જ કરવાના છે, આવ્યા જ કરવાના છે. જેમ સાગરની લહેરો આવે છે અથવા નદીની બધી જે લહેરો હોય છે એવી રીતે સાગરના મોજા અને નદીની લહેરો. હવે પણ સાત્વિક માણસ જે હોય એ શું કરે કે જેવા ખરાબ વિચારો આવે ને એને ત્યાં ને ત્યાં જ એને રોકી લે, એનાથી સાથે છે ને એની લાગણી એટેચ ન કરે. કારણ કે આ બધી ચીજ પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જેવા આપણા માઇન્ડમાં વિચાર આવ્યો, વિચારની સાથે પછી આપણે શું કરીએ આપણી લાગણી એટેચ કરીએ. એટલે કે વિચારો એટલે કે આપણા થોટ્સ અને લાગણી એટલે આપણા ઇમોશન્સ. જેવું આપણું થોટ અને ઇમોશન બંનેનું કોમ્બિનેશન થાય પછી જ આપણે કંઈક ને કંઈક આપણને કરવાની ઈચ્છા થાય કે ચાલો હવે હું આને મેળવી લઉં, ઓલાની સાથે મળી લઉં, અહીંયા જગ્યા વયો જાઉં, આ ખાઈ લઉં, આ પી લઉં, એવી તમે કંઈક ને કંઈક કરવાની ઈચ્છા થાય. જો આપણે લાગણી જો એની સાથે ન જોડીએ તો પછી એ જે ખરાબ વિચારો જે છે ત્યાં ને ત્યાં જ આપણે બ્લોક થઈએ. એટલે કે માણસે સાત્વિક માણસે ત્યાં જ એક મોટો બંધ બાંધી દીધો અને એ પ્રમાણે બધા વિચારોને એની એન્ટ્રી જે છે ત્યાં રોકી લીધી, એક દ્વારપાલને ઉભો રાખી દીધો કે ભાઈ આવા કોઈ વિચારો આવે ત્યારે તરત એને ગેટ આઉટ, નો એન્ટ્રી કરીને આપણે ભગાવી દેવાના. અને સારા વિચારો હોય એના સાથે લાગણી આપણે જોડીએ અને લાગણી જોડીને આપણે આપણે પ્રવૃત્તિમાં એમાં ઇન્વોલ્વ થઈએ. હવે જોઈએ કે રજોગુણ કેવી રીતે કામ કરે છે. એ કુંતીપુત્ર, રજોગુણની ઉત્પત્તિ અસીમ આકાંક્ષી અમર્યાદિત ઈચ્છા તથા તૃષ્ણાને કારણે થાય છે. કન્ટિન્યુઅસ આપણે ડિઝાયર, ઈચ્છા એટલે બધી ડિઝાયર નહીં,
આકાંક્ષા એટલે એક્સપેક્ટેશન્સ ને બધું આમ કરી લો એમ કરી લો, ને તૃષ્ણા એટલે કે આપણી જે આપણે તરસ જે છે ને, તલપ આપણે જે કહીએ કે એ ટાઈપની, એના કારણે થાય છે. અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બંધાઈ જાય છે. પહેલામાં પણ બંધાઈ જાય છે, આમાં પણ બંધાઈ જાય છે. હવે સકામ કર્મ કેવી રીતે એની લાગણીને બધાને એટેચ કરે છે એ આપણે જોઈએ. તો આમાં પણ છે, જેમ કે સારા વિચારો આવ્યા, ખરાબ વિચારો આવ્યા, બંને વિચારો આવ્યા. પહેલા તો માણસ છે કે ભાઈ ચાલો ઓકે, જે પ્રમાણે પ્રકૃતિ આપણે જે મેજોરિટી માણસો અત્યારે આ ગુણમાં જીવતા હોય છે કે સારા વિચારોને આગળ વધારવાની કોશિશ કરે. હવે એક આપણે એમાં એક્ઝામ્પલ લઈ લઈએ કે માની લો એ વિચારે છે કે ચાલો મને આ ટાઈપનો પ્રોજેક્ટ મારો સક્સેસફુલ થઈ જાય, મને પ્રોજેક્ટ મારો સેન્શન થઈ જાય, લાભ થઈ જાય, તો મારો આટલો મને આમાં સરસ મજાનો લાભ થશે. એને બાકી બધા ખરાબ વિચારો નથી કર્યા. પણ હવે જેમ પ્રોજેક્ટ પાસ કરવા માટે એને શું કર્યું, અલગ અલગ ઓથોરિટી આને તેને પાસે મળવું પડે. હવે જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ક્યાંક ને કોઈ જગ્યાએ લાંચ રિશ્વત ક્યાંક ક્યાંક આપવું પડે. એટલે કે ખરાબ વિચારો બી પ્રમાણે માઇન્ડમાં આવ્યા, કારણ કે લોકો તરફથી બધા આવ્યા. હવે શું કર્યું એને કે ચાલો ઠીક છે, નામ થોડું ઘણું પ્લસ માઇનસ ચાલશે, 19-20 કરી લો, ચાલ દેખા જાયગા. પછી એમ કરીને સારા વિચારોને આગળ વધારવા માટે એને થોડા થોડા ખરાબ વિચારો બી એમાં એની પોતાની લાગણી એટેચ કરી, અને એ પ્રમાણે કાર્યમાં પ્રવૃત્તિ થયું. એટલે કે પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ છે ને બધું મિક્સ એન્ડ મેચ થઈ જાય. સ્ટાર્ટિંગ તો શરૂઆત કરી હોય બરું સારા વિચારથી, પણ પછી આસ્તે આસ્તે છે ને એમાં ઇમ્પ્યોરિટી અને ડાયલ્યુશન ને બધું આપણે જે કહીએ ને એડ થતું જાય, અને પછી ક્યારે ટોટલી ખરાબમાં કન્વર્ટ થઈ જાય ખરે ખબર ન પડે, અથવા તો થોડું ઘણું મિક્સ એન્ડ મેચ પ્રપોર્શનમાં એ પ્રમાણે ચાલતું રહે, અને માણસ એ પ્રમાણે પોતાની લાઈફ કાઢતો રહે. આ પ્રોફિટ મળે, ઓલો પ્રોફિટ મળે, આ પૈસા મળ્યા, ઓલું પડ્યું, આ મળે સુખ સંતોષા, આ શરીર સુખની ઈચ્છા તૃપ્તિ કરીને બધું કંઈક ને કંઈક એ પ્રમાણે ચાલતું હોય, જે મોસ્ટલી આપણી લાઈફ ચાલે છે એ પ્રમાણે. હવે આથી હવે માણસ આપણે તમોગુણી તરફ આવે, ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણ સમજાવશે. હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાન થી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહ તારી જીવોનો મોહ છે. એટલે કે આ સેના કારણે ઉત્પન્ન થાય છે, તો કે સૌથી પહેલા આપણે અજ્ઞાનને કારણે. અજ્ઞાન શેનું, તો કે ભાઈ આપણને આત્માનું જ્ઞાન નથી, ભગવાન વિશે કોઈ જ્ઞાન નથી, આપણા જીવનનું ધ્યેય શું છે એના વિશે કોઈ જ્ઞાન નથી, નિષ્કામ કર્મ કઈ રીતે કરવો એના વિશે કોઈ જ્ઞાન નથી. એટલે કે આ ગુણના પ્રતિકૂળ, એટલે કે એના શું છે રિઝલ્ટ, એઝ એ રિઝલ્ટ પ્રમાદ, એટલે કે પ્રોક્રાસ્ટિનેશન, એટલે કે આજ કરે શું કલ, કલ કરે શું પરસો, એના જેવું એ લોકો ફોલો કરતા હોય છે. નહીં કે ભાઈ કલ કરે શું આજ, આજ કરે શું ભાઈ, એના જેવું નહીં. આળસ, ડેફિનેટલી આવી ટાઈપનું એટીટ્યુડ હોય તો મનમાં આળસ જ હોય, અને આળસ હોય તો પછી શું છે, ચાલ ને થોડી વાર નિંદર કરી લે, સુઈ જઈએ આપણે, ઠીક છે હવે દેખા જાયગા, ઓકે ઠીક છે, સવારનો 6 વાગ્યાનો ક્લાસ છે ને, પછી કરી લેશું, રેકોર્ડિંગ તો આવવાનું જ છે ને, એ જોઈ લેશું આપણે, સાંભળી લેશું, એવી રીતે. તો આ ટાઈપનું જે એવું કઈક એટીટ્યુડ હોય તો આ પણ આપણે તમોગુણ ટાઈપનું કહેવાય આપણે. હવે આમાં પણ કેવી રીતે કામ કરે છે એ જોઈએ આપણે. આમાં પણ સારા વિચારો ને ખરાબ વિચારો આવે છે. સારા વિચારો તો ડેફિનેટલી, પ્લીઝ આપ સૌ બધાને મ્યુટ રાખો, બેકગ્રાઉન્ડ અવાજ થોડોક આવે છે, કરી દઉં છું બધાને. હવે આમાં પણ શું, સારા વિચારો ખરાબ વિચારો આવે છે, પણ સારા વિચારો તો એક બાજુ થઈ જાય છે, કે ભાઈ જેમ સાત્વિક માણસ સારા વિચારોને જ આગળ વધારે છે, એમાં જે તમોગુણમાં જીવતો એ સારા વિચારોને જ રોકી રાખે છે, અને ખરાબ વિચારોને આગળ વધારે છે, અને એમાં પોતાની લાગણી જોડે છે, અને લાગણી વિચારીને એડ કરીને એમાં કાર્યમાં બધામાં પ્રવૃત્ત થાય છે. હા, એમાં જે આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે આસ્તે આસ્તે જેમ કલયુગ આગળ વધી રહ્યો છે, એમાં તમોગુણી માણસોનો સંખ્યા બી આસ્તે આસ્તે વધી રહી છે આપણે, અથવા તો તમોગુણનો જે પ્રપોર્શન જે છે દરેકના મનુષ્યના સ્વભાવમાં એ આસ્તે આસ્તે હવે વધી રહ્યો છે. હવે જોઈએ આપણે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને સમજાવશે, આ ત્રણેય ચીજને સમરાઈઝ કરે છે. હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, સુખ શાંતિ અને સંતોષ એને મળે છે હંમેશા. રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યને જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધી દે છે. એટલે કે આ કેવી રીતે બંધાઈ જાય છે આ બદ્ધ જીવનમાં, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે કે ત્રણે ત્રણ ગુણોમાં માણસ હોય તો બી એ બંધાઈ તો જાય જ છે, હજી એને છુટકારો મળતો નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે કે ભાઈ આ જે આપણે ત્રણેય ગુણો જે પ્રોપોર્શન છે ને, એ પ્રોપોર્શન ટાઈમ પ્રમાણે છે ને ચેન્જ થઈ શકે છે. હવે એક આપણે એક્ઝામ્પલ લઈએ, માની લો એક કોઈ ભી એક ચીજ છે એમાં આપણે 100% જેવું હોય. હવે 100% શું છે, આપણે ત્રણ ચીજનું મિક્સચર છે માની લઈએ આપણે, કે ભાઈ માની લો એમાં આપણે દૂધ છે, પછી આપણે જેમ કે રોઝ સિરપ નાખીએ અથવા થોડુંક પાણી નાખીએ એવી તેમ કઈ બી કરીએ આપણે, તો દૂધ ને માની લે આપણે સાત્વિક ગુણ તરીકે માનીએ, પાણીને આપણે રજોગુણ તરીકે માનીએ, અને જે રોઝ સિરપ છે માની લે આપણે તમોગુણ તરીકે માનીએ. તો આપણે ક્યારેક શું છે કે ભાઈ વધારે આપણને જેમ કે છોકરાને શું છે વધારે રોઝ સિરપ નું એનો ટેસ્ટ ગમતો હોય તો આપણે શું કરીએ,
દૂધ થોડું ઓછું લઈએ, પાણી થોડું વધારે માત્રામાં લઈએ એટલે એને દૂધનો ટેસ્ટ ઓછો આવે, અને પ્લસ એમાં આપણે રોઝ સિરપ એડ કરી દઈએ એટલે એને એમ લાગે કે ભાઈ આવી રીતે છે. કારણ કે મેં જોયું છે ઘણા છોકરાઓને દૂધ પીવું ન ગમતું હોય તો આવી રીતે માતા એને દૂધ પીવડાવતી હોય છે ઘણી વાર, કારણ કે એ પ્રમાણે એને ચાલ્યું જાય, એને ખબર ન પડે ઘણી વાર. તો આ રીતે આમાં શું છે, હવે જેમ કે એક ગ્લાસ હોય તો માની લો ત્રણેય ઇક્વલ પ્રોપોર્શન હોય તો શું 33-33-33% હોય, પણ હવે કોઈને આવી રીતે એમ હોય તો શું છે પાણીનું માત્ર વધારી નાખ્યું એટલે 33 માંથી 50% કરી નાખ્યું, અને દૂધનું માત્ર કરી નાખ્યું આપણે 40%, એટલે કે 90% થઈ ગયા, અને 10% માની લઈને રોઝ સિરપ નાખી દીધું એટલે કે થઈ ગયું આપણે તમો ગુણ વાળો, એટલે કે ભાઈ છોકરાને દૂધ પીવડાવી દીધું ને બધું થઈ ગયું. હવે કોઈ માની લે થોડોક રજોગુણમાં જીવતો હોય, એનો શું હોય કે ભાઈ ઠીક છે ઓકે 60% જેવું માની લો આપણે પાણી હોય પ્રપોર્શન, 30% જેવું આપણે દૂધ હોય, અને 10% જેવું માત્ર આપણે રોઝ સિરપ આપણે સમજી લઈએ, તો એ માણસ શું છે વધારે રજોગુણમાં જીવે છે. હવે પછી માની લો કોઈ માણસ સાત્વિક ગુણવાળો છે તો એને શું છે 70% પાણી હોય, 25% જેવું પાણી, 70% જેવું દૂધ હોય, સોરી 25% જેવું પાણી હોય, અને 5% જેવું ખાલી નામ પૂરતું ખાલી ટેસ્ટ પૂરતું એમ લાગે કે ભાઈ રોઝ સિરપ નાખ્યું છે એ પ્રમાણે, અને દૂધનો સ્વાદ આવતો હોય ને બધું સરસ રીતે, તો એ આપણે કહી શકીએ સત્વગુણમાં છે. આ એક જસ્ટ એક્ઝામ્પલ લીધો. હવે માણસ પેલા બાનો છોકરો એ પ્રમાણે હતો તમોગુણમાં હતો એટલે એ પ્રમાણે એવી રીતે વધારે રોઝ સિરપ નાખીને કરતો હતો. હવે છોકરાએ પણ ક્યારેક ક્યારેક થોડું ઘણું જ્ઞાન ને મેળવ્યું અને એને લાગે છે કે ના મારે છે ને આવી રીતે દૂધ ન પીવું જોઈએ, મારે છે ને થોડું ઘણું સરસ રીતે દૂધ પીવું જોઈએ. હવે તરત તમોગુણ માંથી મારી લો સત્વગુણમાં આવું થોડું ડિફિકલ્ટ છે એના માટે, હવે શું કે મમ્મીને એક કામ કર મમ્મી થોડું છે ને રોઝ સિરપ ઘટાડી દેજે અને દૂધ થોડુંક વધારી દેજે અને પાણી બી થોડું ઘટાડી દેજે. તો માતા શું કરે દૂધનો માતા પ્રોપોર્શન વધારી દે, પાણી થોડું ઘટાડી દે અને રોઝ સિરપ ઓર ઘટાડી દે, એટલે કે હજી બી થોડો ઘણો રજોગુણમાં છે એ રીતે આપણે કહી શકીએ. હજી ઓર થોડું જ્ઞાન કેળવ્યું, હજી બહારથી ક્યાંક એવું જ્ઞાન નહીં બધું મેળવ્યું, અને પછી હવે છોકરાને લાગે કે ના મારે હવે છે ને તમો ગુણ કાઢી નાખવું જોઈએ આસ્તે આસ્તે એકદમ બાકાત દઈ દેવું. તો મમ્મીને શું કે મમ્મી એક કામ કર હવે તું મને છે ને દૂધ વધારે આપજે, પાણી થોડુંક નાખજે, અને એક વાર એક કામ કર મને તું રોઝ સિરપ વગરનું ટ્રાય કરવા દે ને કેવું લાગે છે જોઉં છું, પછી એ પ્રમાણે દૂધનો માત્ર માતા વધારી દે, પાણી થોડુંક નાખીએ અને રોઝ સિરપ નાખે નહીં તો એ સત્વગુણ થઈ ગયો. તો એવી જ રીતે આપણામાં બી છે ને આજે ગુણો જે છે ને સમય પ્રમાણે આપણા જ્ઞાન પ્રમાણે આપણા લાઈફમાં વધઘટ વધઘટ થયા રાખી રહી છે, કન્ટિન્યુઅસલી એક જ ચીજ નથી રહેતો, ઇવન આખા દિવસની અંદર બી એનું રૂપાંતર થતું હોય. આપણે સરસ મજાનું સવારે અત્યારે ભગવદ્ ગીતાના ક્લાસીસ ને બધું એટેન્ડ બધું કરીને આપણે એકદમ સત્વગુણમાં જીવવાની કોશિશ કરીએ, પણ જરા ક્લાસીસ ને બધું એટેન્ડ થાય બપોરે કઈક આપણે ઓલું થાય એટલે કઈક ને કઈક પાછી આપણને ઈચ્છા જન્મે ચાલ ને હવે આમ કરી લો ઓલું કરી લો એટલે પછી સત્વગુણ પાછો બેસી ગયો. સવારમાં સત્વગુણ એકદમ ઉપરની સ્થિતિમાં હોય, જેવો જેવો દિવસ ને બધું થાય અથવા ઓફિસ જઈએ કે કઈક ફોન બોન આવી જાય પછી આસ્તે 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 છે ને ઓછો થાય અને રજોગુણ પ્રમાણે વધતો જાય, અને ક્યારેક ક્યારેક પછી જો કોઈક આપણને ગુસ્સો કે કઈક આવી જાય ક્યારેક આખા દિવસમાં તો ત્યારે આપણો પાછો તમોગુણ ઉપર આવી ગયો હોય અને સત્વગુણ એકદમ નીચે બેસી ગયો હોય. આ તો એ ખાલી એક જ દિવસની વાત કરી, તો આપણી આખી જિંદગીમાં દિવસમાં બી ચેન્જ થઈ શકે તો પછી ડેફિનેટલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બી આપણે એ પ્રોપોર્શન જે છે એ વધઘટ વધઘટ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરતી રહેતી હોય છે. તો એ જ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ શ્લોકમાં સમજાવે છે. હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ રજોગુણ અને તમોગુણ ને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે, એટલે કે સત્વગુણ વધારે થઈ જાય છે અને કોને પરાસ્ત કરે છે તો કે રજોગુણ અને તમોગુણ ને નીચે બેસાડી દે છે. તો કોઈ વખત રજોગુણ એટલે કે રજોગુણ ઉપરની પોઝિશનમાં આવી જાય છે અને એ સત્વગુણ અને તમોગુણ ને પરાસ્ત કરીને મુખ્ય થઈ જાય છે. વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ તથા રજોગુણ બંનેને પરાસ્ત કરે છે અને આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. તો આપણી લાઈફમાં ભી કન્ટિન્યુઅસલી આવી એ ટાઈપની ટગ ઓફ વોર ચાલ્યા જ કરે છે. આપણે જોઈ શકો છો આપણા માઇન્ડ એની સાથે અને આપણા વિચાર પ્રણાલી સાથે અને કેવી કેવી આપણી લાગણીઓ એમાં એટેચ કરીએ છીએ, પછી કેવા કેવા કામમાં પર પ્રવૃત્ત થઈએ છીએ, એ રીતે આપણે ક્યારેક સત્વગુણ ખેંચે ક્યારેક રજોગુણ ખેંચે ક્યારેક તમોગુણ ખેંચે એમ કરીને આપણે કન્ટિન્યુઅસલી આમ તેમ કરીને આપણે કરીએ છીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે કે ભાઈ આપણે એને સિગ્નલ શું છે, કેવી રીતે છે, આપણે કેવી રીતે પારખી શકીએ કે ભાઈ આપણે કયા ગુણમાં જીવીએ છીએ, આપણે સત્વગુણમાં જીવીએ છીએ અથવા તો સત્વગુણ આપણો ડોમિનેન્ટ છે કે રજોગુણ ડોમિનેન્ટ છે કે તમોગુણ ડોમિનેન્ટ છે, અથવા તો બીજા શબ્દોમાં લઈએ તો કયો ગુણ આપણો ઓછા માત્રામાં છે અથવા તો કયો ગુણ આપણે વધારવાનો છે ને કયો ગુણને આપણે ઘટાડવાનો છે, આ બધાની ટેસ્ટ શું. તો હવે છે ને જેમ મેં આપને કીધું ને કે આપણે 13મા અધ્યાયથી લઈને 18મા અધ્યાય બધા એકદમ પ્રેક્ટિકલ ક્લાસ ઓરિયન્ટેડ છે, આપણે જસ્ટ અત્યારે લેબોરેટરીમાં ગયા છે એ રીતે.
तो हवे जस्ट अपनी सामे एक अपने लिस्ट अने पेपर ने पेन लाई सकी छे अपने के भई सत्वगुण रजोगुण तमोगुण नो टेबल बनावी लीधुं अने आ साइड अपने कैरेक्टरिस्टिक ने लखी लीधा। हवे अपने सेमा आखा दिवस में वधारे बिहेव कर्युं तो अपने एक मार्किंग थई जाय, टेस्टिंग थई जाय के हा भाई आ दिवस में मारो सत्वगुण हतो, हवे काले पण मारे एने ओर मेंटेन करवो छे, काले पण मारे एने ओर वधारवो छे, अथवा तो आ दिवसे मारो रजोगुण वधारे हतो मारे एने घटाड़वो छे। तमोगुण जो वधारे होय तो एना माटे बहु ज प्रयत्न करवा जरूरी छे, एकदम अने आवश्यक छे। तो आ रीते हवे आपणे કાગળ પેન ને પેન્સિલ લઈ શકીએ છીએ, કારણ કે ભગવાન આપણને ટેસ્ટ આપે છે કે તારે તારું તું પારખી કેવી રીતે શકીશ કે કયા ગુણમાં તું આપણે જીવીએ છીએ। તો સત્વગુણની અભિવ્યક્તિ ત્યારે અનુભવ કરી શકાય જયારે શરીરના બધા જ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હોય। આપણે જાણી ગયા છે કે આપણા શરીરના 9 દ્વાર હોય છે। 9 દ્વાર આપણે કે લઈએ 2 આંખ 2 કાન પછી 2 નાસિકા મોઢું 7 અને 2 નીચે આપણે આગળ અને પાછળ। તો આ રીતે આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધા જ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હોય છે। હવે કેવી રીતે થઈ શકે? આપણે આખા દિવસમાં ન જોવાનું કેટલું જોયું, ન સાંભળવાનું કેટલું સાંભળ્યું, અથવા તો સત્વગુણ રજોગુણ તમોગુણ વાળું આપણે કેટલા માત્રામાં જોયું, કેટલા માત્રામાં સાંભળ્યું આપણે। પછી આવે છે મેઇન બોલવાનું કે ભાઈ આખા દિવસમાં આપણે સારા શબ્દો કેટલા બોલ્યા, મારે આ ઈચ્છા છે, મારે ઓલી ઈચ્છા છે, આમ કરી લેવું છે, આમ કરી લેવું છે, એવા શબ્દો જે રજોગુણને રિપ્રેઝેન્ટ કરે છે એવા કેટલા વાપરા આપણે, અથવા તો તે આમ કેમ કર્યું, તારે તો આમ નતું કરવું જોઈએ, નિંદા ટીકા ગુસ્સો ક્રોધ આ બધા એવા શબ્દો વર્ડ આપણે કેટલા વાપરા, એ બધા આપણા તમોગુણમાં આવી ગયા। તો આ રીતે આપણે જયારે આપણા બધા દ્વારને જોઈ લઈએ એવી રીતે આપણા જેનિટલ્સને બી આપણે એ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ કે આપણે એને કેવી રીતે યુઝ કર્યો। જે 9 દ્વાર છે એ આપણે જો જ્ઞાન દ્વારા આપણે પ્રકાશિત કરી દઈએ કે ના ભાઈ મારે આ ચીજ ઉપર મારે ફોકસ કરવું છે, આ ચીજ મારે જોવી છે, આ ચીજ મારે સાંભળવી છે, આ ચીજ મારે બોલવી છે, તો એ પ્રમાણે આપણી ટેસ્ટિંગ થઈ ગઈ કે આપણે આખા દિવસમાં કેવી રીતે કર્યું અને શું આપણે ચાહીએ છીએ, કે જેથી કરીને આપણને ખબર પડી ગઈ કે મારો કયો ગુણ અત્યારે વધારે ડોમિનેન્ટ છે અને કયો ગુણ ઓછા માત્રામાં છે અને કયો ગુણ મારે વધારવો છે અને કયો ગુણ જે વધારે છે એને ઘટાડવો છે, એ રીતે આપણે હવે સમજી શકીએ આપણે। હવે ભગવાન શ્રી કૃષ્ણ આ જ રીતે રજોગુણ અને તમોગુણની બી ટેસ્ટ આપે છે આપણને। હે પરશ્રેષ્ઠ, જયારે રજોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અત્યધિક આસક્તિ, સકામ કર્મ, ગહન ઉદ્યમ તથા અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે। હવે આપણે ઈઝી ટેસ્ટ છે એકદમ જોવા જઈએ તો કેટલી સરસ મજાની ટેસ્ટ ભગવાન શ્રી કૃષ્ણ આપેલી છે। આખા દિવસમાં આપણે આ લિસ્ટમાંથી કેટલા બધા આપણે આ પ્રમાણે કર્યું કે ભાઈ ચાલો નવી ફેશન નીકળી છે, નવી ટ્રેન્ડ નીકળી છે, મારે આ ડ્રેસ લેવો છે, મારે ઓલો ડ્રેસ લેવો છે, મારે આ શર્ટ લેવો છે, મારે આ કપડાં લેવો છે, નવો મોબાઈલ નીકળ્યો છે, મારે આ જોવો છે, એના ફીચર્સ જોવા છે, આમ કરવું છે, તેમ કરવું છે, આ ચાલ ને આજ 2 કલાક ઓવરટાઈમ કરી લઉં તો આમાં કરી લઈશ તો મને આટલા પૈસા મળી જશે, આની રીતે મારે ઓલી ટ્રીપ બની જશે, આ ટ્રીપ કરવી તેમ કરી લો, એટલે આવી જ રીતે કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક આપણે ઈચ્છા તે બધામાં જો લાગેલા હોઈએ અને પ્લસ એમાં લાલસા કે ભાઈ ચાલો ઓલા તો મને ઠીક છે આ કામ થોડુંક આવી રીતે હું કરી લઈશ અને ઓલો મને એક્સ્ટ્રા રૂપિયા આટલા આપે છે ચાલ ને પાસ કરી દઉં, આવી રીતે જો કઈ કર્યું હોય આપણે તો બધું આપણે રજોગુણમાં જીવીએ છીએ એ રીતે આપણે કહી શકીએ। આપણે આ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને ટેસ્ટ આપે છે, આમાંથી આખો લિસ્ટ આપણે બનાવી શકીએ કે આખા દિવસમાં મેં આ બધી ચીજમાંથી કેટલી આપણે કરી અને મારે કે મેં કેટલી એવોઈડ કર્યું તો આપણને ખબર પડી જાય કે આપણે રજોગુણમાં જીવીએ છીએ કે નહીં। હવે આવે છે તમોગુણ। હે ગુરુ, જયારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે। હવે ડેફિનેટલી હું એઝ્યુમ કરું છું કે આપણે બધા લોકોમાંથી અત્યારે બધામાં તમોગુણ અત્યારે બહુ ઓછા માત્રામાં હશે, નહીં હશે એવું તો આપણે કલ્પી ન શકીએ આપણે, કારણ કે એકદમ ટોટલી તમોગુણ બહાર નીકળવું એનાથી થોડું ડિફિકલ્ટ છે, હોઈ શકે થોડા ઘણા માત્રામાં તમોગુણ રહેતો જ હોય ક્યાંક નહીં ક્યાંક આપણે, અને એ પણ જાણે અજાણે થોડો ઘણો રહી જતો હોય, તો એને પણ આપણે કાઢવાની કોશિશ કરવી જોઈએ આપણે, અને એના માટે ટેસ્ટ આપણી સામે આ છે કે ભાઈ અંધકાર એટલે કે આપણે વધારે ને વધારે જ્ઞાન મેળવવાની કોશિશ કરવાની છે, કારણ કે અંધકાર શેને રિપ્રેઝેન્ટ કરે છે તો કે અજ્ઞાનને રિપ્રેઝેન્ટ કરે છે। આપણે પૂરેપૂરું બધી ચીજને તો જ્ઞાન ન મેળવી શકીએ પણ જેટલું આપણને જયારે મોકો મળે આપણે જ્ઞાન મેળવવા માટે ક્યારેય છોડવું ન જોઈએ, આપણો એટીટ્યુડ છે ને એવી ટાઈપનો હોવો જોઈએ કે હા કંઈક જાણવા મળે છે ને, કંઈક નોલેજ મળે છે ને, તો પણ એ આપણે સત્વગુણ આપણે આવી ગયો, પણ જો આપણે એને ઇગ્નોર કરીએ, આપણે એને એવોઈડ કરીએ
છોડ ને હવે સાંભળેલું છે, હવે બેકાર હશે, આમ છે તેમ છે, આપણી પૂર્વધારણા પ્રમાણે ચાલીએ તો પણ આપણે અંધકારમાં જીવીએ છીએ એમ કહેવાય. જડતા એટલે રિજિડિટી, હું કહું છું એટલે આમ જ થવું જોઈએ, આવું બધું જો આપણામાં હોય તો આપણે થોડા ઘણા તમોગુણમાં જીવીએ છીએ. કારણ કે આવી બધાને કારણે આપણે કહી શકીએ થોડો ઘણો તમોગુણ છે. આપણે તમોગુણને ટોટલી અત્યારે નેગેટિવ રીતે નથી લેતા કે ભાઈ બધું આપણે નેગેટિવ કામ કરતા એવી રીતે, પણ આ જેમ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જડતાને બી આપણે તમોગુણ તરીકે વર્ણવે છે, તો આ બધામાં થોડા ઘણા માત્રામાં હોય જ છે. મેં કીધું ને એટલે આમ થવું જ જોઈએ. તારી તે મારી વાત કેમ નો માયની? મેં તને કીધું તો બી તે આમ કેમ નો કર્યું? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઓલસો તમોગુણ. ઉન્માદ અને મોહ, આ રીતે જો આપણને જાન હોય તો આપણે પણ તમોગુણમાં થોડો ઘણો આપણામાં માત્રા છે, તો આપણે એને પણ આપણે હટાવવાની કોશિશ કરવાની છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે આ ચીજ સમજાવ્યા પછી, એટલે આપણને ટેસ્ટ આપ્યા પછી હવે એની ગતિ કેવી રીતે થાય છે એ આપણને સમજાવે છે. કે જે માણસ મૃત્યુ સમયે જે ભાવમાં એટલે તો જે ગુણમાં મૃત્યુ પામે છે તેનો આગલો જન્મ કેવી રીતે એ પામે છે એ આપણને સમજાવે છે. જ્યારે કોઈ મનુષ્ય સત્વ ગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. એટલે કે ઉચ્ચતર વિશુદ્ધ લોક એટલે કે, એટલે કે આપણે જેમ અત્યારે મૃત્યુ લોક છે, આપણા ઉપર બી ટોટલ 14 લોક કહેવાય છે. આપણી નીચે 7 લોક છે, આપણે માની લો મિડલ આપણે કે આપણે 8મો લોક કહી લઈએ, અને આપણી ઉપર હજી બીજા 6 લોક છે એવી રીતે. એટલે કે ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. એટલે કે જેવો જેવોનો સત્વગુણ હોય, સત્વગુણ બી માની લો 70-80-90% એવું કઈક હોય, તો એ પ્રમાણે ઓર ઉચ્ચતર ઉચ્ચતર લોકોમાં જતો જાય. જેમ કે આપણે ઘણી વાર હોય ને કે ભાઈ 70% ડિસ્ટિંકશન, 80% મેરિટ, 90% આપણે સ્કોલર કે સ્કોલરશીપ આવી બધું ટાઈપનું મળે છે એવી ટાઈપને, તો આ રીતે આપણે કહી શકીએ કે જેવો જેવા એના સત્વગુણ બિલ્ડઅપ થયેલા હોય એટલો એટલો એ ઉચ્ચતર લોકમાં જઈ શકે. પછી કહે છે કે રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારામાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુયોનિમાં જન્મ ગ્રહણ કરે છે. હવે આ લોકોની ગતિ કયા લોકમાં થાય છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણને આગલા શ્લોકમાં ક્લિયર કરશે. પેલા આપણને અહીંયા કહી દે છે કે ભાઈ સકામ કર્મમાં કરનારાઓમાં જન્મે છે, એટલે કે આવી જ રીતે જે લોકોને શું છે કંઈક ને કંઈક ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખ માટેમાં જોઈ એ લોકોમાં જન્મે છે. એટલે કે ધેટ મીન્સ કે મૃત્યુ લોકમાં તો આવવાનું જ છે, એ વાત તો કન્ફર્મ થઈ ગઈ મોરલેસ. અને જે તમો ગુણમાં જન્મ છે મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. પશુ યોનિમાં બી હોઈ શકે, આ મૃત્યુ લોકમાં બી અથવા તો નીચેના લોકમાં બી હોઈ શકે, તો એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આગલા શ્લોકમાં હજી વર્ષ ક્લિયર કરશે. તો અહીંયા આપણે આવે છે કે ભાઈ પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તે સાત્વિક ગુણમય કહેવાય છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલું કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. ડેફિનેટલી આવી રીતે જે લોકોની કર્મ કરવાની સ્ટાઇલ હોય તો તમો ગુણ તો ટોટલી એકદમ મૂર્ખ જ કહી શકીએ, મૂર્ખામીમાં જ હોય છે. અને રજોગુણમાં જે હોય એને ઇનિશિયલી થોડું ઘણું સુખ મળે છે, પણ ફાઇનલી તો એને દુઃખ જ આપે છે. અને ડેફિનેટલી જેને પુણ્ય કર્મ કર્યા તો સાત્વિક કર્મ કરેલા હોય એ શુદ્ધ હોય છે અને ઉચ્ચતર લોકમાં જાય છે. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને જ્ઞાનની સાથે બી કનેક્ટ કરે છે ત્રણે ત્રણ ગુણને, કે ભાઈ સત્વગુણમાં જે માણસ જીવતો હોય એને શું છે વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. વાસ્તવિક જ્ઞાન શું છે? આપણે ગઈકાલના જ અધ્યાયમાં જોઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને કીધું કે આ ચીજ બધી જે વર્ણવી એ જ જ્ઞાન છે, એના સિવાયનું બધું અજ્ઞાન છે. જસ્ટ એને કનેક્ટ કરો એ શ્લોક અને આ શ્લોકને, તો હવે આપણને ખબર પડી જાય કે વાસ્તવિક જ્ઞાન શું છે. આજે જે આપણે બધું મળીએ છીએ, આપણે જે ડિગ્રીઓ ને ડિપ્લોમા ને આ તે માસ્ટર્સ ઇવન પીએચડી ડિગ્રી બધી લઈએ છીએ, એ જસ્ટ એ ટાઈપની સ્કિલ્સ છે આપણને શીખવાડવામાં આવે છે. જેમ કે ગાડી કેવી રીતે ચલાવવું, મશીન કેવી રીતે બનાવવું, ઓપરેશન કેવી રીતે કરવું, હિસાબ કેવી રીતે રાખવો, એ બધી ટાઈપની સ્કિલ્સ આપણે શીખવીએ છીએ. પણ જે વાસ્તવિક જ્ઞાન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણે આપણને ગયા અધ્યાયમાં સરસ રીતે વર્ણવી હતી, બધી બધી ચીજને વર્ણવીને કીધું હતું આપણને કે આ જ વાસ્તવિક જ્ઞાન છે, આના સિવાય બધું અજ્ઞાન છે. તો આમાં જે છે સત્વગુણમાં વાસ્તવિક જ્ઞાન, એ બધા એક એક પેરામીટર્સ યાદ કરજો અને એ શ્લોકને આની સાથે કનેક્ટ કરજો, તો આપણને ખબર પડશે કે આ બધી જ્ઞાનનો આપણો વિકાસ થાય છે સાત્વિક સત્વગુણમાં જો આપણે જીવીએ તો. અને રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને ઈચ્છાઓને બધી ઉત્પન્ન થાય છે, અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ડેફિનેટલી એમાં તો એ જ બધું છે, બીજું તો કઈ એમાં છે જ નહીં. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જે મુલ્લામાં ખાલી આપણને સત્વગુણને કહી દીધું હતું કે ઉચ્ચતર લોકમાં જાય છે, અહીંયા આપણને રજોગુણ અને તમોગુણ લોકો માંથી ક્યાં ક્યાં લોકમાં જાય છે એ પણ અહીંયા ક્લિયર કરે છે. સત્વગુણી મનુષ્ય ક્રમશ, ક્રમશ એટલે કે કન્ટિન્યુ, એટલે કે ઓલા શ્લોકમાં કન્ટિન્યુએશન રીતે તરીકે કહે છે.
ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે ત્યારે ઓલરેડી કહી દીધું, પછી ભગવાન શ્રી કૃષ્ણ બીજી થોડી બે જે સમજાવી અને પછી પાછા એના ઉપર આવી ગયા અને કીધું, અને રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે, એટલે કે આ મૃત્યુ લોકમાં ફરીથી પાછા જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં જ ફસાયેલા રહે છે અને મારી છે. અને ઘૃણાજનક અને જે ઘૃણાજનક ત્રણ તમો ગુણોમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે, એટલે કે આ મૃત્યુ લોકમાં બી જન્મતા નથી, પશુઓને બી મળતી હશે ને તો એ પણ નીચલી યોનિમાં મળતી હશે, એટલે કે પાતાળ લોકમાં, કારણ કે 84 લાખના જીવો છે, બધા જીવો તો જરૂરી નથી ને મૃત્યુ લોકમાં જ રહેતા હશે, કોઈ જીવો ત્યાં બી રહેતા હશે, તો એ પ્રમાણે એવા ટાઈપના જીવોને બધું પશુઓનીમાં એ લોકો જાય છે અને નીચેતર એટલે નરક લોકમાં એ લોકો જાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ક્લિયર કરે છે. તો ત્રણેય ત્રણ ગુણની અવસ્થા કેવી હોય છે એ પણ સરસ રીતે સમજાવી દે છે. તો હવે ડેફિનેટલી આપણે પણ ડિસાઈડ કરવાનું છે કે આપણે ઉચ્ચતર લોક તરફ આપણે પ્રયાણ કરવાનું છે કે નીચતર લોક તરફ આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ સારી રીતે જાણી લે છે કે સમસ્ત કાર્યોમાં પ્રકૃતિના ત્રણેય ગુણોના વ્યતિરિક્ત અન્ય કોઈ કરતા નથી, અને જ્યારે એ પરમેશ્વરને જાણી લે છે જેઓ આ ત્રણેય ગુણોથી પરે છે, તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. હવે અહીંયા છે ને ભગવાન શ્રી કૃષ્ણ બે ચીજ આપણને સમજાવે છે. એક તો અહીંયા શું છે કે ભાઈ સોરી એક છે ને આપણે ત્રીજા અધ્યાયમાં એક શ્લોક હતો કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ સમજે છે કે ભાઈ આ હું કરતા છું, એટલે કે આ બધી ચીજ મેં કરી છે, પણ જેના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ બધી ચીજો જે છે એ પોતે નથી કરતો, પણ ત્રિગુણી માયાના હેઠળ પ્રકૃતિ એને કરાવે છે, અને એવી રીતે ખાલી નિમિત્ત માત્ર છે, પણ એને સમજી બેઠે છે કે ભાઈ આઈ એમ ધ ડુઅર, એટલે કે આ ચીજ મારાથી થઈ છે, એવી રીતે એક શ્લોકમાં છે. એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ત્રિગુણી માયાને ટચ એન્ડ ગો કરેલો છે, એટલા જ માટે મેં કીધું કે ત્રીજા અધ્યાયમાં એકવાર લે છે ભગવાન અને સાતમા અધ્યાયમાં બી લે છે અને આ અધ્યાયમાં ડિટેલમાં સમજાવે છે. તો ઈ શ્લોકના સંદર્ભમાં ભી આ શ્લોકને જો આપણે કનેક્ટ કરીએ તો એમાં સમજાય, ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ રીતે ક્લિયર કરે છે. જ્યારે કોઈ આ સારી રીતે જાણી લે છે કે સમસ્ત કાર્યોમાં પ્રકૃતિના ત્રણેય ગુણોના વ્યતિરિક્ત એટલે કે એના સિવાય અન્ય કોઈ કરતા નથી, એટલે કે એને છોડીને બીજો કોઈ કરતા નથી, ત્યારે ત્રીજા અધ્યાયમાં જ આપણને જે કર્મયોગ સમજાવતી હોય ભગવાન શ્રી કૃષ્ણ એ સમજાવવા માંગે છે, એટલા માટે એના ઉપર સ્ટ્રેસ આપીને બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ કે માણસ સમજી બેસે છે કે હું એનો કરતા છું, પણ ડેફિનેટલી કરતા છીએ નહીં, એટલા માટે ખાલી ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે ત્રિગુણી માયાને ટચ એન્ડ ગો કરીને મેઇન આ ચીજ સમજાવવા માટે આપણને કહે છે. અને અહીંયા આપણને એ ચીજ સમજાવવા માટે કહે છે કે ભાઈ ત્રિગુણી માયા ઉપર એક કરતા છે, એના સિવાય અન્ય કોઈ કરતા નથી. અને બીજી ચીજ જે અહીંયા સમજાવવા માંગે છે ભગવાન શ્રી કૃષ્ણ, અને જ્યારે એ પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ ત્રણેય ગુણોથી પરે છે, ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રણેય ગુણોથી પરે છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના નિયંત્રણ હેઠળ એના કંટ્રોલ હેઠળ આ ત્રિગુણની માયા છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ એકદમ સ્ટાર્ટિંગમાં કહી દીધું કે ભી આ પ્રકૃતિ ત્રણ ગુણો દ્વારા વ્યક્ત છે, એટલે કે ત્રણ ગુણોમાં ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે, એ ભગવાન શ્રી કૃષ્ણ ઇન્સ્ટોલ્ડ કરેલા છે, નહીં કે ભી ત્રિગુણી માયા પણ ભગવાન શ્રી કૃષ્ણને કંટ્રોલ કરે છે એના જેવું નથી. આ બે ચીજ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા સમજવા જેવા, અને આ રીતે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તો તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. હવે આવી રીતે જો આપણે સમજી લઈએ કે ભાઈ ઠીક છે, જે કઈ પણ થાય છે બધું એ બધી શું છે પર્ટિક્યુલરલી એક ગુણોના હેઠળ ઈદે કરે છે. હવે એમાં એક નાનો પણ આપણે એક્ઝામ્પલ આપ, આપણે શું કે કોઈ માણસ આપણી સાથે કંઈક ખરાબ કર્યું, આપણે એની સાથે બહુ સારું કર્યું, બધું કર્યું, હવે એને આપણી સાથે માની લો બહુ રૂડ બિહેવિયર કે કંઈક કર્યું, તો તરત આપણે શું કરીએ એ માણસને કંઈક ને કંઈક આપણે અપશબ્દ બોલવા માંડીએ, ક્રોધ થઈ જઈએ, ગાળો આપવા માંડીએ કે એવું કંઈક કરીએ આપણે. પણ જે માણસ છે ને સતો ગુણમાં જીવતો હોય ને એ તરત શું વિચારે કે ભી ઠીક છે, આ ટાઈમમાં હોઈ શકે તમો ગુણ એના ઉપર હાવી હતો, એટલા માટે એ આ રીતે મારી સાથે અત્યારે વહેતો છે, પણ એની અંદર જે આત્મા જે છે એ તો શુદ્ધ છે, આત્માએ તો મારી સાથે કાંઈ નથી બગાડ્યું, તો મારે તે આત્મા જોવાની છે બસ, ઓકે. ત્યારે એને માણસને માફ કરી દીધો, છોડી દીધો, અને એ રીતે કોઈ જાતનો કોઈ રિએક્શન ન આપ્યો ને પોતે શાંત થયો. પછી છે ને સમય પ્રમાણે તમે જાશો ને એ માણસને પોતાને રિયલાઇઝ થશે કે ના ભાઈ આ માણસ સાથે છે ને મેં આ થોડું ખોટું કર્યું, મારે એ ટાઈમે આવી રીતે આવી રીતે બિહેવ નતું કરવું જોતું, મેં એને જે અપશબ્દો બધા વાપરા એ પણ મેં ખોટા વાપરા, પછી છે ને આવીને માફી માંગશે તમારી પાસે. તો ત્યારે જે માણસ જે સત્વગુણમાં જીવતો હોય ને
ઓકે ઠીક છે બેટ, ચાલ ત્યારે થઈ ગયું ચાલ જવા દે, ભૂલી જવા દે બધી વાત, એવી રીતે કરીને માફી કરી દેશે. કારણ કે જાણી ગયો છે કે તમોગુણના પ્રભાવ હેઠળ હતો, એટલા માટે આવી રીતે માણસ ત્યારે વેગતો છે. એવી જ રીતે કઈ આપણી સાથે ખોટું ભી થાય ને, તો પણ આપણે એ રીતે સમજવાનું કે ભાઈ ઠીક છે, મારા કર્મનું મને ફળ મળવાનું હશે. પણ ત્યારે આપણે ભગવાનને દોષ આપી દઈએ તો એ પણ આપણે તમોગુણ જ કહી શકીએ. એટલે આ બે ચીજ જો આપણે સરસ રીતે જાણી લઈએ તો પણ આપણે ભગવાનના દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરી શકીએ. કારણ કે ભગવાનનો સ્વભાવ એ જ છે, આપણે બધા પ્રત્યે દયા અને કરુણાની ઈચ્છ છે. તો આપણે પણ એ રીતે માણસને બી માફ કરવો જોઈએ, સિચ્યુએશન પરિસ્થિતિ જે આપણને મળે છે એને પણ આપણે સ્વીકારી લેવી જોઈએ. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બે ઇમ્પોર્ટન્ટ ચીજ આપણને અહીંયા સમજાવે છે. હવે જોઈએ ભગવાન આપણે કે ભાઈ હવે આપણને મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે ને એ ચીજ આવી ગઈ કે છૂટવાનો રસ્તો આપણે કેવી રીતે ગોતવાનો. કારણ કે આ ચીજ બહુ જરૂરી છે આપણે, કારણ કે મેં કીધું ને કે સમજવો બહુ સહેલો છે આ ધ્યેય, પણ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવો બહુ અઘરો છે આપણે. તો 20મા શ્લોકમાં આવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા ત્રણ ગુણોને ઓળંગી જવા સફળ થાય છે, ત્યારે તે જન્મ મૃત્યુ ઘડપણ તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. વાહ કેટલી સરસ ચીજ છે. જો આ જીવનમાં આપણને અમૃત મળતું હોય અને સાથે સાથે આપણે ભૌતિક પ્રકૃતિ અને બધાના સંસર્ગમાં બી રહી શકતા હોય, કારણ કે આ ભૌતિક પ્રકૃતિ બી તો ભગવાનની જ બનાવેલી છે ને, એ પણ તો માણવા જેવી જ છે ને, એને આપણે ખરાબ કેવી રીતે કહી શકીએ? ખરાબ તો છે જ નહીં, એમાંથી આપણને કેટલી બધી ચીજો મળે છે, આપણો જીવન નિર્વાહ બી એના થકી ચાલે છે, તો આપણે એને ખરાબ તો નથી કહી શકતા. આપણે ઘણી વાર ભૌતિક પ્રકૃતિ કરીને આપણે એને એવી રીતે લઈએ છીએ, પણ આપણે કોઈની નેગેટિવ સેન્સ બાંધવાની જરૂર નથી. કારણ કે એમાંથી પણ આપણને ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સોલ્યુશન કહે છે કે જો આ ત્રણ ગુણોમાંથી ઓળંગી જઈએ અને એના સમર્થ એટલે કે આપણે કેપેબલ થઈ જઈએ તો આ જન્મમાં બી અમૃત પામી શકે છે અને પ્લસ સાથે સાથે જન્મ મૃત્યુ જરા વ્યાધિ અને કષ્ટોમાંથી મુક્ત બી થઈ શકે છે. તો ચાલો હવે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ નું સોલ્યુશન શું આપે છે. એટલે કે તરત ને તરત જેમ આપણો પ્રશ્ન ઉભો થાય ને, એમ અર્જુન નો બી પ્રશ્ન ઉભો થઈ ગયો ઇમિડિયટલી, જેવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે આ રીતે થઈ શકે. એટલે કે અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ ત્રણ ગુણોથી પાર થયેલો છે અને તેના કયા લક્ષણો વડે આપણે ઓળખી શકીએ અથવા જાણી શકીએ, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? એટલે એક જાટકે ત્રણ સવાલ પૂછી લીધા. અર્જુન એટલો સરસ શિષ્ય હતો ને કે ભાઈ જેમ કે 8મા અધ્યાયના બી સ્ટાર્ટિંગમાં તમે જોજો, બે શ્લોકની અંદર એને 8 પ્રશ્ન પૂછી લીધા. પ્રકૃતિ શું છે, આ શું છે, અધિયજ્ઞ શું છે, અધિદેવ શું છે, બધું મને તમે કયો, એ ક્યાં રહે છે અને કેવી રીતે મૃત્યુ સમય આપણે જાણી શકીએ, એમ કરીને 8 સવાલ એક સાથે પૂછી લીધા બે શ્લોકની અંદર. એવી જ રીતે અહીંયા ભગવાન અર્જુન પણ એક શ્લોકની અંદર ત્રણ પ્રશ્ન એક સાથે એક ઝટકે પૂછી લે છે કે સૌથી પહેલા તો તમે એના લક્ષણો જણાવો, પછી કેવું આચરણ કરે છે એ બી જણાવો અને સાથે સાથે કેવી રીતે એને ઓળંગી શકાય એ જણાવો. આપણા માટે ત્રીજો પ્રશ્ન જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ એ જાણ્યા પહેલા આપણે ડેફિનેટલી પેલા બે પ્રશ્નોનો ઉત્તર બી જાણવા જરૂરી છે આપણે. હવે આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહે છે. સૌથી પહેલા આપણને ગુણાતીતના લક્ષણો જણાવે છે. ટોટલ 9 ગુણો છે એમાં, હવે આપણે સમજીએ. 22-25મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ આખી ચીજ ડિસ્ક્રાઇબ કરે છે. એટલે ભગવાને કહ્યું, હે પાંડવ પુત્ર, જે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન, આશક્તિ તથા મોહના ઉપસ્થિત થવા પર ન તો એનાથી ઘૃણા કરે છે અને ન લુપ્ત થઈ જવાથી એના પર ઈચ્છા કરે છે. એટલે કે ડેફિનેટલી આમાં શું થાય છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ જ્ઞાન, આસક્તિ, ઈચ્છા, આહ, તે, મોહ, માયા આપણી અંદર જન્મે છે તો એનાથી ઘૃણા બી નથી કરતો. ઠીક છે, બી જન્મી છે ને, ઓકે, આપણે એનું સોલ્યુશન જાણીએ છીએ ને, ખરાબ વિચારો આવ્યા ત્યાં ને ત્યાં રોકી દે, સારા વિચારો આવ્યા આગળ વધારો, ત્રાસિક વિચારો આવ્યા થોડા ઘણા હોલ્ડમાં રાખવાનું, જોશું કરશું જોઈ જશે પછી થશે પ્રમાણે, અને ન તો લુપ્ત થઈ જવા પર એની ઈચ્છા કરે છે. હવે માણસ ની અંદર એવી કોઈ ઈચ્છા જ ન પ્રગટતી હોય તો એનો પણ એને શોક ન હોય કે ભાઈ કેમ મને ઈચ્છા જ નથી થતી કઈ, કે ભાઈ તો ગુણાતી થઈ ગયો એવી રીતે, તો એના ઉપર એને કોઈ શોક નથી. જે ભૌતિક ગુણોની આ સમસ્ત પ્રક્રિયાઓની નિશ્ચિત તથા અવિચલ રહે છે અને એ જાણીને કે કેવળ ગુણ જ ક્રિયાશીલ છે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ ઓલા શ્લોકમાં આપણને સમજાવ્યું એ રીતે કે આપણે કોઈ કરતા નથી પણ ત્રિગુણી માયાના પ્રકૃતિના હેઠળ આપણને કરાવે છે અને એ જ આપણી છે. એમાં આપણે સરસ મજાનું એક્ઝામ્પલ બી લીધું આપણે કે કોઈ માણસ આવી રીતે આપણને કરે તો, એટલે કે બધા તમોગુણના હેઠળ હશે એ પ્રમાણે એને કેવી રીતે સમજી જાય છે. ઉદાસીન તથા દિવ્ય બની રહે છે. ઉદાસીન એટલે કે આપણે કેવી એમને કેવી મોઢું ચડાવીને બેસી જાય ને એવી, ઉદાસીન મીન્સ ન્યુટ્રલ અને દિવ્ય મીન્સ ઓકે, હંમેશા એકદમ પ્રકાશિત ને જ્ઞાનમય રહેતો હોય છે એવી રીતે અહીંયા ઉદાસીનો મતલબ છે. આપણે ઉદાસીન વર્ડ સમજવા માટે એક આપણે તમને ખ્યાલ લીધો આગલા અધ્યાયમાં કે આપણે ફરીથી એક્ઝામ્પલ લીધો હતો ને જજનો, કે ભાઈ જેના કોર્ટમાં ઘણા બધા કેસીસ બધા આવતા હોય, બધાને ચુકાદા આપતા હોય પણ એકદમ ન્યુટ્રલ ભાવે રહે છે
આની સાથે આપણે એ ચીજ લેવાની છે કે ઉદાસીન એટલે કે ન્યુટ્રાલિટી, નહીં કે મોઢું ચડાવવું, જે આપણા આત્મા સ્થિર રહે છે, આત્મસંયમી અને આત્મપરાયણ છે અને સુખ તથા દુઃખને એક સમાન માને છે. ઓકે, સુખ અને દુઃખ તો જેમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજા અધ્યાયમાં કીધું, જેમ મોસમ ચેન્જ થવાની છે, વેધર ચેન્જ થવાની છે, ઠંડી ગરમી આવે છે, જાય છે, એ પ્રમાણે સુખ અને દુઃખ બી આવે છે ને જાય છે. હવે આ ચીજ થોડીક ઇમ્પોર્ટન્ટ છે, જે માટીનો ઢગલો પથ્થર તથા સ્વર્ણના ટુકડાને સમાન દ્રષ્ટિથી જુએ છે. આ કેવી રીતે થાય? માટીનો ઢગલો પથ્થર અને સોનાનો ટુકડો, સ્વર્ણ એટલે કે સોનાનો ટુકડો, બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. કેવી રીતે? તો હવે આમાં છે ને, આપણે દાખલો લઈએ. આપણે જેમ કે માની લો એક ખાણ હોય, કોઈ આપણને કીધું હોય સોનાની ખાણ છે, તો સોનાની ખાણ કર્યા પેલા આપણે શું છે, બધા માટી ખોદીએ ખોદીએ અને બધી એક સાથે આપણે માટીનો ઢગલો કરીને ઉભો રાખી, તો પછી અંદરથી પાણા પથરા ને મોટા બધા નીકળ્યા, એ પાણા પથરા આપણે ઉપાડીને મધર ઢગલા તરીકે રાખી દીધા. પછી એમાંથી અંદર 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 આપણે ઓર કાઢ્યું ત્યારે આપણને એક નાનકડો સોનાનો આટલો એકદમ હોઈ શકે, એક બે પાંચ હોય પણ માટીની બધામાં મળેલો હોય એવી ટાઈપનો આપણને મળ્યો, અને પછી એને પ્યોર કરીને સોનાનો ટુકડો તરીકે રાખી દીધો. હવે જે માણસ આ હોય ને, એ ત્રણેય ચીજને સેમ જ, માટીનો ઢગલો બરાબર છે, પથ્થર હા, અને આ સોનાનો ટુકડો, સુકામે સેમ જોવે છે એ સમજીએ આપણે, કારણ કે એ છે ને તત્વને જોવે છે. તત્વ શું છે અત્યારે, કે ભાઈ બધી ચીજ જે નીકળી ક્યાંથી નીકળી? આ ધરતીમાંથી નીકળી ને, આ જમીનમાંથી નીકળી ને. તો અલ્ટિમેટલી જેનું પાછળનું જે તત્વ છે એ તો એક જ ચીજ છે ને. મારે તો બાહ્ય દેખાવથી તો કોઈ મતલબ નથી ને. એવી જ રીતે જેમ બધામાં આત્માનો એટલે કે તત્વનો જો જોતો હોય બધી ચીજમાં, એના માટે પછી કે ને કે એનું બાહ્ય એક્સટર્નલ રૂપ કોઈ ઇમ્પોર્ટન્સ છે જ નહીં. આ રીતે આપણે સમજવાનું છે કે ભાઈ માટીનો ઢગલો પથ્થર તથા સ્વર્ણ ટુકડાને બધાની સમાન દ્રષ્ટિથી જોવે છે. ઠીક છે ભાઈ, ઓકે, બરોબર છે, બધી એક જ ચીજ છે ને, બધાનો સોર્સ તો એક જ છે ને. તમે માટીને જમીનને ખોઈ દે એમાંથી તમને બધું મળ્યું ને. આ રીતે હવે જે અનુકૂળ અને પ્રતિકૂળ પ્રતિ સમાન બની રહે છે, આટલો બધો સ્ટેબલ માણસ હોય તો ડેફિનેટલી જેમ સુખ અને દુઃખમાં સમાન રહેતો હોય, તો ઘણા પ્રતિકૂળ સંજોગો હોય, ઘણા અનુકૂળ સંજોગો ન હોય, એ પ્રમાણે હોય તમે પણ એ જ રીતે રહે. તીર છે ને પ્રશંસા તથા બુરાઈ માન તથા અપમાન સમાન ભાવથી રહે છે. આ બધામાં ભી એકદમ ન્યુટ્રલ જ રહેતો હોય. જે શત્રુ તથા મિત્રની સાથે સમાન ભાવથી રહે છે, જે શત્રુ તથા મિત્રની સાથે સમાન વ્યવહાર કરે છે, અને જેણે બધા ભૌતિક કાર્યનો પરિત્યાગ કરી દીધો છે, એવી વ્યક્તિને પ્રકૃતિના ગુણોથી અતીત કહેવાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગુણાતીતની અહીંયા ડેફિનેશનની સાથે સાથે એનો કેવા ગુણો છે એ પણ સરસ રીતે વર્ણવે છે. હવે આમાં મિત્ર અને શત્રુને આપણે ડેફિનેશન ઓલરેડી આગલા જોઈ ગયા છે કે ભાઈ એ પોતાને કોઈને શત્રુ નથી માનતો, પણ બીજા કોઈને શત્રુ માનતા હોય એ બધા પ્રત્યે સંભાવ રીતે રહે છે. આ રીતે આપણે એને સમજવાનું છે. હવે ભગવાન શ્રી કૃષ્ણના આચરણ ઉપર બી જાય છે, કે કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો કે એવી આચરણ એનું કેવું હોય છે, જે સમસ્ત પરિસ્થિતિમાં અવિચલ ભાવથી પૂર્ણ ભક્તિમાં પ્રવૃત્ત હોય છે. એટલે દેટ મીન્સ એનું આચરણ શું હોય છે, કે ભગવાનની ભક્તિમાં જ આપણે પરોવાયેલું રહેવાનું, હંમેશા આત્મપરાયણ જ રહેવાનું, હંમેશા આત્મસંયમી જ રહેવાનું. તે તરત જ પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે અને આ પ્રકારે બ્રહ્મ સ્તર સુધી પહોંચી જાય છે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એનું જે જીવન પ્રણાલિકા હોય છે, એનું જે જીવન રોજબરોજનું રૂટીન હોય છે અથવા જે આચરણ હોય છે એ આ રીતે હોય છે કે હંમેશા ભગવાનની એ ભક્તિમાં જ ભાવથી અને પોતાને પૂર્ણ શ્રદ્ધાથી અવિચલ શ્રદ્ધાથી એમાં પરોવાયેલો હોય છે અને પ્રવૃત્ત હોય છે, અને જે કઈ પણ કામ કરે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીને નિષ્કામ કર્મ યોગ્ય કરતો હોય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે અને હું જે નિરાકાર બ્રહ્મનો આશ્રય છું. એટલે કે અહીંયા તમે જુઓ આ શ્લોકમાં આપણને ભગવાન શ્રી કૃષ્ણ છે ને આપણને આ ચીજ બી સમજાવે છે, અને તે તરત પ્રકૃતિ, એટલે કે આપણે માની લો ભગવાનની શરણાગતિ લઈ લઈએ અને ભગવાનની ભક્તિમાં પરોવાઈ જઈએ, તો તરત જ આપણે શું છે ગુણોને પાર કરી જઈએ છે. આ જવાબમાં સાથે સાથે એ બી આવી જાય છે કે આપણે ગુણાતીત અથવા ગુણોને આપણે કેવી રીતે ઓળંગી શકીએ. આપણે કે આપણે સૌથી પહેલા તો શું છે કે ભાઈ આપણે માની લો આપણા રાગ દ્વેષ ક્રોધ બધું આપણે કાઢી નાખ્યું, જે પ્રમાણે બધા આપણને નવ કેરેક્ટરિસ્ટિક્સ આપણે આગલા સ્વરૂપમાં જોયા, એ પ્રમાણે આપણા મનમાંથી બધો અહંકાર ને બધું વયો ગયો, બધી ચીજમાં આપણે સેમ તત્વને બધાને આપણે જોવા લાગ્યા, અને પ્લસ સાથે સાથે આપણે શું કર્યું કે ભી ભગવાનને આપણે શરણાગતિ લીધી. હવે ભગવાનની શરણાગતિ પહેલા હજી આપણે ત્રીજી ચીજ શું કેળવવાની છે, સૌથી પહેલું આવે છે કે ભાઈ આપણે રાગ દ્વેષ પાડવાનું. બીજું આપણે આપણે શું છે કે ભાઈ ઈગો એટલે કે આપણો ફોલ્સ અહંકાર છે, મિથ્યા અહંકાર છે એ આપણે કાઢવાનો છે, અને પ્લસ ત્રીજી ચીજ છે આપણે કહ્યું કે ભાઈ આપણે વૈરાગ્ય કેળવવાનો છે, અથવા આપણે ઇન્દ્રિય તૃપ્તિ અથવા શરીર સુખ માટે જે આપણે હંમેશા પ્રવૃત્ત રહીએ છીએ, અલગ અલગ ઈચ્છાઓ જે આપણા મનમાં જાગે છે એના ઉપર આપણે
वर्चस्व मेळवानो छे, एना ऊपर आपणे प्रभुत्व मेळवानो छे, आपणा मनने काबूमां करवानो छे। आ त्रण चीज ज्यारे आपणामां सौथी प्रथम आवी जाय त्यारे જઈને આપણે કહી શકીએ કે આપણે શરણાગતિને માટે લાયક બન્યા છે। અને જ્યારે આવા ભાવથી આપણે શરણાગતિ સ્વીકારીએ ભગવાનની, ત્યારે ભગવાન બી આપણી શરણાગતિ સ્વીકારે છે, અને સ્વીકાર્યા પછી આપણે ડેફિનેટલી તરત ને તરત જો ભક્તિભાવમાં આપણે પ્રવૃત્ત થઈ જઈએ, અને પણ આપણે અવિચળ ભાવથી અથવા આપણે સંપૂર્ણ શ્રદ્ધાથી, અને આપણો જેને કહે ને કે કમ વોટ મે, કરવું છે એટલે કરવું જ છે, જેમ કે દિવસે 16 માળા કરવી છે એટલે કરવી જ છે, આ રીતે જો આપણે ભગવાનની ભક્તિમાં લાગી જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તરત જ પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે, કારણ કે પછી છે ને એને માયા નથી જડતી આડે આવતી। હવે જે માણસ આવી રીતે કરતો હોય અને વિચારતો હોય અને બિહેવ કરતો હોય એને માયા કેવી રીતે ટચ કરી શકે, તમે જ કહો ને। કારણ કે માયાનું કામ શું છે, હંમેશા કે ભાઈ એને ભટકાવવું, એના મનમાં અલગ અલગ ઈચ્છાઓ જન્મવી, એના મનમાં ઈચ્છાઓ લગાડી એના મનમાં લાગણીઓ અથવા એ પ્રમાણે એને પ્રવૃત્ત કરવો, અને પ્રવૃત્ત કર્યા પછી પાછા બધા અહંકાર ને આવે કે મેં આ કરી લીધું, મેં આમ કરી લીધું એવી રીતે, અને એ અહંકાર ને અહંકાર ફરીથી પાછો રજોગુણ ને બધું ઓર ડેવલપ થાય, અને એ રજોગુણ ડેવલપ થતા થતા ક્યારેક ક્યારેક તમોગુણ બી એમાં ડેવલપ થાય। કારણ કે બધી ચીજનો જેમ આપણે સમજાય ને કે પ્રોપોર્શન જે છે એક જ દિવસની અંદર ઉપર નીચે થયા કરે છે, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તો કેટલી વાર થતું હોય અને કેટલાય માત્રામાં થતું હોય, હોય શકે કોઈ માણસ તમે જોજો કે ભાઈ આપણે ઘણા વખત પછી મળીએ ને આપણે લાગે અરે આ માણસ તો આવો નતો, આ કેમ અચાનક આટલો ચેન્જ થઈ ગયો, અચાનક નથી થયો, તમે ઘણા વખત પછી મેળા છો એટલા માટે હોય શકે તમને ચેન્જ લાગે છે, એ માણસે હોય શકે એવું જ્ઞાન ને બધું મેળવી લીધું હોય, તમે જયારે પેલા મેળા હોય ત્યારે તમને લાગે કે આ વધારે તમોગુણ વાળો છે તો રજોગુણ વાળો છે, 2-5 વર્ષ પછી મળો ત્યારે તમને લાગે અરે વાહ આ તો માણસ એકદમ સાત્વિક થઈ ગયો લાગે છે, હવે આટલું સરસ બધું હા જ્ઞાન મળી ગયું, આમ છે તેમ છે, આટલી સરસ વાતો કરે છે, આટલું સરસ બોલે છે બધું, તો આપણને એમ લાગે, એટલે કે આ રીતે શું છે એ રાતોરાત નથી થતું, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બી એ થાય છે। પણ જેમ આપણે આ રીતે આપણે કેળવતા જઈએ ત્યારે ઓટોમેટિકલી ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ગુણોને આપણે પાર કરી જઈએ છીએ, આપણે આપણે ઓટોમેટિકલી આપણે ગુણાતીત થઈ જઈએ છીએ, કારણ કે જેમ જેમ આપણે સાત્વિક ગુણોને બધું ડેવલપ કરતા જઈએ, હવે એક પાણીનો આમાં ભી આપણે એક એક્ઝામ્પલ લઈએ, પાણીનો એક ગ્લાસ છે માની લે, તો હવે પાણીનો એક ગ્લાસમાં પાણી ભરેલું છે અને અડધો કે પોણો ભરેલો છે અને બાકીનું બધું હવાથી ભરેલો છે, તો હવે શું છે આપણે હવાને કાઢી શકવાના છીએ, હવાને આપણે કાઢી નથી શકવાના, પણ જેવું એમાં પાણી એડ કરશું હવા ઓટોમેટિકલી નીકળી જશે, તો આપણી અંદર બધા થોડા ઘણા રજોગુણ ને તમોગુણ ભરેલા જ છે આપણે, હવે જેમ જેમ આપણે સત્વગુણ ને આપણે એમાં એડ કરતા જશું ઓટોમેટિકલી રજોગુણ અને તમોગુણ છે ને આમ આમ કરીને ગાયબ થતા જશે અથવા ડિસ્પ્લેસ થતા જશે, અને વધારે ને વધારે ગ્લાસ જેમ પૂરો છે પૂરો ને પૂરો આપણે પાણીથી ભરાઈ જશે। જેમ આપણે સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ લીધો દૂધ પાણી અને વોટર સિરપ અથવા રોજ સિરપ, તો આવી રીતે પણ છે ને આપણી પણ લાઈફમાં એવી જ રીતે છે, આપણે ત્રણેયનું માત્ર જે છે ને વધઘટ થયા કરે છે, પણ આપણે ખાલી ફોકસ કરવાનું છે કે વધારે ને વધારે ગ્લાસ આપણે દૂધથી ભરતા જઈએ, કે જેથી કરીને આપણે જેમની બાળકની માતાને કહે કે પતા હવે મને પાણી ઓછું આપજે, રોજ સિરપ નાખતી જ નહીં કાલથી અમારે જરૂર નથી, પછી બાળક એ જેમ આસ્તે આસ્તે દૂધ ઉપર આવી જાય અને એ પણ સરસ મજા આખો દૂધનો ગ્લાસ ડેઇલી પછી પીતો થઈ જાય, તો આપણે પણ એ રીતે કરવાનું છે કે ભાઈ આપણે પણ ડેઇલી સરસ મજાનો દૂધનો ગ્લાસ પીતા થઈ જઈએ, આપણે જો આ રીતે કરીએ આપણે આપણા સત્વગુણ આસ્તે આસ્તે ડેવલપ થતા જાય થતા જાય થતા જાય, અને એવી રીતે કરતા જઈએ ત્યારે ઓટોમેટિકલી આપણે એક સ્ટેજ એવું આવે જયારે આપણે પ્રકૃતિના ગુણોને પાર કરી જઈએ છીએ, કારણ કે જે સાત્વિક ભાવમાં જીવતો હોય એ ડેફિનેટલી જ્ઞાની હોય, અને જ્ઞાનમાં હોય તો એ પ્રમાણે એના કાર્યમાં બી પ્રવૃત્ત હોય, નિષ્કામ કર્મ બી કરતો હોય, અને ભગવાનની ભક્તિ બી કરતો હોય, ભગવાનની શરણાગતિ બી લીધેલું હોય, બધું ભગવાનને જ માનતો હોય કે ના ભગવાન થકી જ બધું છે, ભગવાનમાં પૂરી શ્રદ્ધા હોય, ભગવાનમાં વિશ્વાસ હોય, બધી ચીજ એનામાં હોય, એ પ્રમાણે જો સાત્વિક ગુણોમાં જીવતો હોય તો આ રીતે પછી ભગવાન શ્રી કૃષ્ણ પણ એને પછી માયા ટચ કરવા દેતી નથી, કારણ કે માયા તો એના જ નિયંત્રણ હેઠળ છે ને, એટલે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થાય છે અને ગુણોને પાર થઈ જાય છે, અને જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મ સ્તર સુધી પહોંચી જાય છે। હવે અહીંયા છે ને આ જે શ્લોક છે આપણે અહીંયા આ પણ જે લોકો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં જે લોકો આજે માની લો ભગવાનને સ્તુતિ કે પ્રાર્થના અર્ચના કરતા હોય એના માટે પણ આ એક શ્લોક છે, અને હું જે નિરાકાર બ્રહ્મનો આશ્રય છું, એટલે કે માની લો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં જે લોકો પ્રકાશ જ્યોતિ લાઈટ એનર્જી રૂપમાં જોતા હોય એનો પણ તો આશ્રય છે ને, એટલે કે શક્તિ અથવા એનર્જી અથવા જે છે એની પાછળ બી તો શક્તિમાન છે ને, એ શક્તિમાન જે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું એનો આશ્રય છું, એ શક્તિમાન કોણ છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે, અને એ કોણ છે તો કે જે અમત્રય અવિનાશી અને શાશ્વત છે અને ચરમ સુખનું સ્વાભાવિક પદ છે,
એટલે કે આ પણ એક વન ઓફ ધ પ્રૂફ છે જે ઘણા લોકો લાઇટ જ્યોતિ પ્રકાશ એનર્જી રૂપમાં જો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં ભગવાનને પૂજતા હોય તો એની પાછળ બી એક શક્તિ છે એકચ્યુઅલી, અને એ શક્તિમાન કહેવાય છે. એટલે કે ભગવાન નિરાકાર નિર્ગુણ રૂપ નથી, એને તમે ખાલી એની બાહ્ય રીતે જોવો છો, એની એનર્જી અને પ્રકાશ જોવો છો, જેમ આપણે ખાલી સૂરજને આપણે કિરણો જોતા હોઈએ કે એને આપણે તાપ મહેસૂસ કરતા હોઈએ, પણ ડેફિનેટલી એની પાછળ બી એક બહુ મોટો સૂર્ય છે જે કદાચ આપણા પૃથ્વી કરતા બી ઘણો મોટો છે આપણે, અને ભગવાન શ્રી કૃષ્ણ તો એના કરતા કેટલાય મોટા હશે. આ બધું જે એમણે બનાવેલું છે, તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એનો પાછળનો સ્ત્રોત છે એ હું છું, એનો આશ્રય બી હું જ છું. તો અહીં આપણો 14મો અધ્યાય પૂરો થાય છે. તો ચાલો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છે. આશા કરું છું કે સમજાવો તો બહુ સહેલો હતો, પણ જે પ્રમાણે કીધું એ પ્રમાણે આચરણમાં મૂકવું થોડો ડિફિકલ્ટ છે. ચાલો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ, આપણે ટાઈમ છે આપણે. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુજી. પેલા પેલું માઇન્ડ કંટ્રોલ અને આના માટે જેમ સ્પેશિયલ સેશન લીધું હતું, એમ ત્રિગુણી માયા ઉપર કંટ્રોલ કરવા કે વશ કરવા માટેનું કોઈ છે? હા છે ને. તો આપણે રાખી ઓકે ચાલો. તો ઠીક છે, આપણે આ ક્લાસ પતવા દઈએ. એમાં એક કે બે દિવસ પહેલા મને પણ યાદ જણાવી દેજો, જો ભૂલી જાઉં તો એક સેશન રાખી લેશું ત્રિગુણી માયાને કંટ્રોલ કરવા માટે. હા હા હા. રાજ પ્રભુજી કે પૂછે છે કે વોટ શ્લોક યુ રીડ એટ ધ એન્ડ ઓફ ધ, ઈ આપણે છે ને સ્ટાર્ટિંગ માં ભી લઈએ છીએ આપણે. ઓકે, બીજા કોઈ પ્રશ્ન? મહેશ પ્રભુજી આપનો કોઈ પ્રશ્ન? રિસાઇટલ છે ને પહેલા શ્લોક, પહેલા જે આપણે નમો વિષ્ણુ, હા એ જરા મોકલશો? હા એ હું ગ્રુપમાં મૂકી દઈશ માતાજી. ચલો તેજસ પ્રભુ પાસે હશે, મારે તો મારું લખેલું છે એટલે. ના ના હું મોકલી આપીશ. ચલો હા, એ અને જે પેલો શ્લોક બોલે છે, હા વિષ્ણુ પ્રણામ મંત્ર કહેવાય ને આપણો એ. હા હા, અને ક્લોઝિંગ. હા યસ યસ, હું ગ્રુપમાં શેર કરી દઈશ, તમે પ્રભુજી સાથે સેવ કરી લેજો. ધન્યવાદ તેજસ પ્રભુજી. તો તેજસ પ્રભુજી એક કામ કરજો ને, આપણે ટોટલ કમ્પ્લીટ જ નાખી દેજો ને, ઇન્ક્લુડિંગ લાસ્ટ માં જેમ કે આપણે લઈએ છીએ ને એ પણ નાખી દેજો, જેમ કે અત્યારે લાસ્ટ આખો નાખી દઉં ને. હા આખો. હા ઠીક છે પ્રભુજી, આપણે મંગલાચરણ થી લઈને લાસ્ટ ટોટલ આખો નાખી દઈશ. અંદર સ્ટેપ પાડી દઈશ એટલે ખ્યાલ આવી જાય કે આ શરૂઆતમાં લેવું, આ અંતમાં લેવું, વોટએવર, એ પ્રમાણે આપણે નો ઉપયોગ કરો. તેજસ પ્રભુ તબિયત કેમ છે હવે તમારી? માતાજી હવે થોડું સારું છે, ગયા બે દિવસ થી નતું સારું. ના ના, એટલે તમને પછી મેં ડિસ્ટર્બ નથી કર્યા, પણ હવે તમે સારા હોય તો હું પછી ફોન મેસેજ. આજે કરજો ને માતાજી, ક્વિઝમાં નથી થતું. હા આજે આજે ડાયાલિસિસ છે, હમણાં હું જઉં છું 7:30, એટલે તમે બપોરે ફોન કરજો 12:30 પછી હું ફ્રી જ છું. હું તમને પહેલા મેસેજ કરીશ, પહેલા મેસેજ કરીશ તમને. ઠીક છે માતાજી, તમે ફ્રી હોય બરાબર ઓકે હોય તો જ હું પછી ફોન કરીશ. હા માતાજી ચોક્કસ. રાજેન્દ્ર પ્રભુજી કાલે 20 શ્લોક છે તો 5:30 આપણે ચાલુ કરીશું. હા જી, નો પ્રોબ્લેમ. ઓકે ઓકે, 5:30 માં આપણે શોપ કરશું. ઓકે ઓકે. હવે ભલે રાજેન્દ્ર પ્રભુ લેતા, મેં લીધા જ છે આટલા, નો પ્રોબ્લેમ. તો નવા ભક્તોને પણ થોડુંક ચાન્સ આપે. હા માતાજી ચોક્કસ. ના ના ચોક્કસ, દરેક ભક્તોનો લાભ મળવો જોઈએ, પણ કોઈ નવા બી થવા જોઈએ. હા એટલે શરૂઆતમાં કઈ નથી,
તમને પછી મેં કીધું હતું, હવે લઈ લેતા હોય તો હવે આ